नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आप भणीशू भावि गणित गम्मत सीनियर केजी टू, बराबर ने। पहले आप शू करीशू, प्रार्थना करीशू। तो हाथ जोड़ी, आँखों बंद। पेला मोरला पास बैठा सारदा जोनी आपे विद्या के रुदान माता सारदा जोनी अम बार कड़ा गेला अमे भणिए वेला वेला अमने भणता आनंद थाय माता सारदा जोनी पेला मोरला पास बैठा सारदा जोनी। ओम शांति शांति शांति। चलो प्रार्थना पूरी थी गई ने, तो हवे आपणे भणीशू। पण जो आ चोपड़ी छे ने, ए चोपड़ी में हूँ तमने पछी कराईश। पहला आपणे नोट में थोड़ूं करी लईए। आपणे जे अगाउ पहला प्रश्न कराया ने, आजे एना जे बाकीना प्रश्न हता ने ए पूरा कराई दो, एटले पछी आपणे चोपड़ी में करीशुं, बराबर ने। तो चलो दरेके नोट पेन्सिल रबर लईने बेसवानुं, एटले तमारे जोड़े जोड़े थतुं जाय, बराबर। तो जुओ प्रश्न आपणो पहेलो कयो छे, आपणे आ करायो हतो ने, पण हजु केटलाने आवडतो ना होय एवुं बने ने, एटले आपणे आजे फरीथी करावीशुं, एटले तमने पाछो आवडी जाय, बराबर। तो जुओ प्रश्ननी सूचना कई छे, આગળની સંખ્યા લખો છે ને। તો આગળની સંખ્યામાં આપણે શું કર્યું હતું, એકડા લખ્યા હતા ને, આમાં પછી શબ્દ વપરાય નહીં, કેમ કે સંખ્યાની આગળ ખાલી જગ્યા આપી છે, એટલે આપણે આગળ બોલવું પડે ને, એની આગળ શું આવ્યું એવું જોવું પડે, એટલે એના માટે આપણે શું લખવા પડશે, એકડા, બરાબર લખવા પડશે ને। જ્યારે આવો પ્રશ્ન આવે ને આગળની સંખ્યા, ત્યારે આપણે શું કરવાનું, અહીંયા લખી નાખવાના, કેટલા લખવાના, જો 20 સુધી હોય, આપણે 1 થી 20 સુધીમાં શીખ્યા હોય ને, તો આપણે 1 થી 20 અહીંયા લખવા પડે। તો આપણે લખીશું, બોલતા જશું અને લખતા જશું, એ બાને આપણા 1 થી 20 પણ પાકા થઈ જાય। ચલો લખીશું, તો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10 થયું। હવે નીચે નીચે ચાલુ લાઈન કરી દેવાની, તો 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવડ 19, બગડીને મીંડે 20। જોયું, આપણે 1 થી 20માં શીખ્યા ને, એટલે આપણે 1 થી 20 લખવા પડે, બરાબર। તો જુઓ, હવે પહેલી આ ખાલી જગ્યા હોય ને, એને આપણે લાઇનમાં જોવાનું, જેમ આપણે મીંડા ગણવાનું લાઇનમાં જોઈએ છે, ચિત્ર ગણીને લખવાનું હોય છે એ લાઇનમાં જોઈએ, આને પણ આવી રીતે લાઇનમાં જોવાનું છે। કેવી રીતે, તો આ જુઓ, આ 4 છે, તો એ 4 જોયા પછી આપણે એ 4ને એકડામાં જોવાનું। તો ચલો ક્યાં છે, ક્યાં છે, આ રહ્યો છે ને ચોગડે 4, તો મેં 4 ઉપર આ માંગળી મૂકીને, તો તમારે પણ મૂકવાની, એટલે તમારે ભૂલ પડે નહીં। જો 4ની ઉપર શું છે, તો તગડે 3 છે ને, તો શું કરીશું આપણે, તગડે 3 અહીંયા લખી નાખીશું, થઈ ગયું। ચલો હવે એ થઈ ગયું ને, એટલે હવે એની નીચેનું જ જોવાનું, બરાબર। પછી એવું નહીં કે આ કરી નાખું, આ કરી નાખું, આ કર, એવું નહીં, આ કર્યું પછી એના પછીનો જે નંબર આવે એનું જ કરવાનું। તો આ કેટલા છે, 8 છે, તો આપણે એકડે બોલવાના, એટલે 8 મળી જાય, એટલે ઊભું રહી જવાનું। તો એકડ 1, બગડ 2, તગડે 3, ચોગડે 4, પાછળ 5, છગડ 6, સાતડ 7, આઠડે 8 મળ્યા ને। તો અહીંયા આપણે આંગળી મૂકી દીધી, હવે એની ઉપર શું છે, 7 છે ને, તો શું કરીશું, એ 7 આપણે 8ની પહેલાં લખી નાખીશું, થઈ ગયું। ચલો હવે આ કેટલા છે, 3 છે ને, તો તગડે 3, તો 3ની આપણે શોધીશું અને પછી આંગળી એની પર મૂકી દઈશું। તો ચલો જોવાનું, એકડે 1, બગડ 2, તગડે 3, આ રહ્યું, તો તરત જ એની પર આપણે આંગળી મૂકી દઈશું। હવે એની ઉપર શું છે એવું બોલવાનું, કે 3ની ઉપર શું છે, તો બગડે 2, તો આપણે તરત અહીંયા લખી નાખવાનું, જો તરત ના લખે ને તો પાછું આપણાથી ખોટું લખાઈ જાય, ભૂલી જઈએ, એટલે આંગળી આપણી આંગળી જતી રહે, તો
એટલે આપણે એવું નહીં કરવાનું, આંગળી મૂકી રાખવાનું, જ્યાં સુધી લખી ના લઈએ ને ત્યાં સુધી આપણી આંગળી એની પર જ રહેવા દેવાની, બરાબર? ચલો હવે આ કેટલા છે, સાત અડે સાત છે, તો સાત છે તો આપણે સાત શું કરીશું, સાત શોધીશું, ક્યાં છે ક્યાં છે, આ રહ્યા છે, તો આપણે સાત ઉપર આંગળી મૂકી દીધી. હવે એની ઉપર શું છે, છ ગળે છ છે ને, તો શું કરીશું, અહીંયા આપણે લખી નાખીશું છ ગળે છ, થયું. ચલો હવે આ શું છે, એકડે મીંડે દસ છે ને, તો એ દસ આપણે એકડામાં જોઈશું. ચલો છે 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 છે, એકડો અને મીંડું એટલે ને દસ બોલાય, તો ચલો મેં દસ પર આંગળી મૂકી દીધી. હવે એની ઉપર શું આપેલું છે, નવ વડે નવ, તો એ નવ દસવાળી ખાલી જગ્યામાં આપણે લખી નાખવાનું, થઈ ગયું. ચલો હવે નીચે આવ્યા, આ કેટલા છે, બગડે બે, તો બે તો આપણને તરત મળી જાય, તો ઉપર જોશું. ચલો આ છે, આ રહ્યો છે ને, તો બે પર મેં આંગળી મૂકી દીધી. હવે એની ઉપર શું આપેલું છે, એકડે એક, તો આપણે એ એકડો અહીંયા લખી નાખવાનું છે, બરાબર? ચલો પતી ગયું. હવે નીચે આ કેટલા આપેલા છે, નવ વડે નવ છે ને, તો એ નવ આપણે શોધીશું. ચલો નવ ક્યાં છે ક્યાં છે ક્યાં છે, આ રહ્યો છે, તો હવે નવની ઉપર મેં આંગળી મૂકી દીધી. હવે નવની ઉપર કેટલા છે, આ આઠ છે ને, તો શું કરીશું, નવની ઉપર આઠ છે, આપણે આઠ લખી નાખીશું, થઈ ગયું. ચલો હવે એ પતી જાય એટલે આપણે એની નીચે જવાનું. હવે આ કેટલા છે, પાંચ અડે પાંચ, તો આપણે પાંચ શોધવાના એકડામાં, બરાબર? તો ચલો પાંચ 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 આ રહ્યા છે, તો પાંચ પર મેં આંગળી મૂકી દીધી. હવે એની ઉપર શું આપેલું છે, ચો ગળે ચાર, તો અહીંયા લખી નાખીશું ચો ગળે ચાર, બરાબર? ચલો હવે આ કેટલા છે, છ ગળે છ, તો હવે આપણે આ છ એકડામાં શોધવાના છે, તો ક્યાં છે ક્યાં છે ક્યાં, આ રહ્યો છે, તો આપણે છ શોધી અને એની ઉપર આમ આંગળી મૂકી દેવાની, દેખાય એવું કે આપણને ખબર પડી જાય કે આ છ છે, તો છની ઉપર, ફક્ત નીચેનું ના દેખાવું જોઈએ. આપણે આંગળી આવી રીતે જ મૂકવાની કે છની નીચે આપણને કશું ના દેખાય, એટલે આપણું ખોટું લખાય નહીં. તો છની તરત જ જે ઉપર આપ્યું હોય ને એ જ લખવાનું. તો છની ઉપર શું આપ્યું છે, પાંચ અડે પાંચ, તો આપણે અહીંયા લખી નાખીશું પાંચ અડે પાંચ, થઈ ગયું. ચલો આપણે એકથી દસની આગળની સંખ્યા પતી. હવે એની બાજુમાં શું આપ્યું છે, અગિયારથી વીસની આપી છે, કે જેથી તમને એકથી વીસમાં બધું આવડી જાય. તો ચલો આ બાજુ કરીશું, જોજો હવે આ કેટલા છે, બે એકડા અગિયાર છે ને, તો જેવું આમાં કર્યું હતું ને એવું આમાં જ કરવાનું છે, બંને પ્રશ્ન સરખા જ છે, બરાબર? કારણ કે મેં વચ્ચે લીટી કરી છે, ભેગું ના થઈ જાય ને, એટલે તમારે કરવાની નહીં. તમારે એક પાનામાં એક લખજો, નાની નોટ હોય ને એટલે એક લખજો, પછી બીજા પાનામાં બીજું લખજો. ચલો બે એકડા અગિયાર છે, તો આપણે અગિયાર શોધીશું, ક્યાં છે, આ રહ્યા, દસની પછી છે ને અગિયાર, તો અગિયાર પર મેં આંગળી મૂકી દીધી, થઈ ગઈ. હવે અગિયારની ઉપર શું આપેલું છે, એકડે મીંડે દસ છે, તો શું કરીશું, આપણે એ દસ અહીંયા લખી નાખીશું, થઈ ગયું. ચલો હવે એ પતી ગયું, હવે નીચે આવ્યા, તો એકડ તગડ તેર, બરાબર? તો એકડ તગડ તેર ક્યાં છે, તો અગિયારની લાઇનમાં જોઈશું, આ છે આ છે આ રહ્યું છે, એકડ તગડ છે ને, તો મેં એની પર શું કર્યું, આંગળી મૂકી દીધી. હવે એની ઉપર શું આવ્યું છે, એકડ બગડ બાર છે ને, તો શું લખવાનું, એ બાર અહીંયા લખી નાખવાના, બરાબર? ચલો હવે અહીંયા શું આપ્યું છે, એકડ છગડ સોળ, બરાબર? તો એ સોળ આપણે શોધીશું, ક્યાં છે ક્યાં છે, આ રહ્યો છે, તો એકડ છગડ સોળ, તો સોળની ઉપર આપણે આંગળી મૂકી દીધી. એની ઉપર શું આપેલું છે, એકડ પાછળ પંદર, બરાબર? તો એકડ પાછળ પંદર આપણે અહીંયા લખી નાખીશું, થઈ ગયું. ચલો હવે એની જે શું આપ્યું છે, એકડ ચોગળ ચૌદ, તો આપણે ચૌદ શોધવાના, એકડ ચોગળ આપ્યા હોય ત્યાં ઊભું રહેવાનું, આ રહ્યા છે ને, તો એ ચૌદની ઉપર આપણે આંગળી મૂકી દીધી. આમ હવે એની ઉપર શું આપેલું છે, એકડ તગડ તેર થયું, તો આપણે એકડ તગડ તેર લખી નાખવાના. ચલો હવે નીચે શું છે, એકડ સાતળ સત્તર, બરાબર? તો આપણે એકડ સાતળ ક્યાં છે જોઈશું, એકડ સાતળ સાતળ આ રહ્યા છે, તો એકડ સાતળ સત્તર, તો સત્તરની ઉપર શું આપેલું છે, એકડ છગડ સોળ, બરાબર? ચલો હવે નીચે એકડ નવ્વડ ઓગણીસ આપ્યું છે, તો આપણી આંગળી હટાવી લેવાની. હવે એકડ નવ્વડ ઓગણીસ જોઈશું, ક્યાં છે ક્યાં છે, એકડ નવ્વડ આ રહ્યા છે, તો બોલવાનું,
એકડ નવ્વડ ઓગણીસની ઉપર એકડ આઠડ અઢાર. તો લખીશું અહીંયા એકડ આઠડ અઢાર. થયું? ચલો હવે નીચે શું આપ્યું છે? એકડ આઠડ અઢાર. તો હવે અઢાર પર આંગળી મૂકીશું. ક્યાં છે? આ રહ્યા છે, તરત જ આપણી નજર પડી જાય. એકડ આઠડ અઢાર આને કહેવાય, એની ઉપર શું કે છે? એકડ સાતડ સત્તર. તો આપણે અહીંયા લખીશું એકડ સાતડ સત્તર. થયું? ચલો હવે આ શું આપ્યું છે? બગડી ને મીંડે વીસ આપ્યા છે ને, તો આપણે વીસ પર આંગળી મૂકીશું. હવે એની ઉપર શું આપેલું છે? એકડ નવ્વડ ઓગણીસ. તો આપણે ઓગણીસ લખીશું. થયું? ચલો હવે એ પતે પછી આપણે નીચે જવાનું. હવે આ કેટલા છે? એકડ બગડ બાર. બરાબર, તો આપણે એકડ બગડ બાર શોધવાના છે. તો આ રહ્યું, એકડ બગડ બારની ઉપર શું છે? બે એકડા અગિયાર. થઈ ગયું? જો આ પ્રશ્ન તમારે બહુ શાંતિથી કરવાનો, આમાં ઉતાવળ કરવાની નહીં, કારણ કે ઉતાવળ કરીએ એટલે ખોટું લખાઈ જાય. આ જ રીતે જેવું કરાયું ને આંગળી મૂકી મૂકીને, એ જ રીતે તમારે કરવાનું છે. તો તમને એવું થશે કાં તો બહુ સહેલો છે, બરાબર, તો એ જ રીતે તમારે કરવાનું, મમ્મીને કહેવાનું કરાવે, એટલે આ પ્રશ્ન તમને જલ્દી આવડી જાય. ચલો હવે નીચેનો પ્રશ્ન કયો છે આપણે જોઈશું. કરાયો હતો ને આઈતે, તો ઉતરતા ક્રમમાં લખો. થયું? તો જો ઉતરતા ક્રમમાં આપણે ક્યાં જોવાનું છે? જેમ આગળની સંખ્યામાં આપણે ઉપર જોયું ને, તો આમાં પણ આપણે ઉપર જોવાનું છે. ક્યાં જોવાનું? પણ એકડામાં, બરાબર, આકાશમાં નહીં, બરાબર ને. તો ચલો આપણે એકડામાં જોઈશું. તો સૌથી પહેલાં કઈ સંખ્યા લખેલી છે? એકડે મીંડે દસ, એની પહેલાં શું આવે? નવ વડે નવ. હવે નવ લખ્યા છે ને, તો એ નવ પર આપણે આંગળી મૂકવાની. હવે એ જ નવ આપણે એકડામાં જોવાના છે. તો ચલો એકડામાં જોઈશું ક્યાં છે નવ વડે નવ. નવ વડે નવ આ રહ્યા છે, બરાબર. તો અહીંયાથી આપણે આંગળી ઉઠાવી અહીંયા મૂકી દઈશું. હવે આ નવની ઉપર તમને શું દેખાય છે? આઠ દેખાય છે ને, તો નવની ઉપર આઠ આવે એટલે એ આઠ આપણે અહીંયા લખી નાખવાના. થઈ ગયા આઠડે આઠ. હવે આપણે આઠ લખ્યા ને, તો એ આઠ ઉપર આંગળી મૂકવાની, એટલે આઠ અહીંયા એકડામાં શોધીશું. તો ચલો છે 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 આ રહ્યા છે. તો હવે આઠ પર મેં આંગળી મૂકી અહીંયાથી લઈ લીધી. હવે જો આઠની ઉપર શું આપેલું છે? સાત અડે સાત. તો આપણે શું કરીશું? અહીંયા સાત લખી નાખીશું. હવે મેં આંગળી લઈ લીધી, બરાબર. હવે ક્યાં આવ્યા? સાત. આ સાત થયા ને, તો એ સાત આપણે એકડામાં જોઈશું. તો ચલો ક્યાં છે? આ રહ્યા છે. તો આ સાત છે ને, એટલે સાતની ઉપર શું આપ્યું છે? છ ગડે છ, બરાબર. તો એ છગડો આપણે અહીંયા લખી નાખવાનું. થઈ ગયું? ત્રણેય ખાલી જગ્યા આપણી પૂરી થઈ ગઈ ને. ચલો હવે નીચે, હવે પાંચ અને ચાર આપ્યા છે, તો પાંચની પહેલાં શું આવે? છ ગડે ચાર. તો હવે આપણે ચારથી જોવાનું, પણ ચાર લખેલા હોય એ ચાર ફરીથી ખાલી જગ્યામાં લખવાના નહીં, એના પછી કે એના પહેલાં આપણે જોઈએ છે ને કે ચાર લ હોય, તો ચાર પર આપણે આંગળી મૂકી દીધી. હવે ચારની ઉપર શું આપ્યું છે? ચારની ઉપર અહીંયા ત્રણ આપ્યા છે ને, આપ્યા છે આ ત્રણ, તો એ લખવાના. શું કરવાના? ત્રણ. ચારના ચાર લખવાના નહીં. હવે આપણે ત્રણ લખ્યા ને, તો એ ત્રણ જોયા ને, એ ત્રણને આપણે આમાં જોઈશું. તો જુઓ આ ત્રણ આપણે અહીંયા લખ્યા ને, તો એ ત્રણ આપણે આમાં જોઈશું. આ રહ્યા છે. તો એ ત્રણની પર આંગળી મૂકી દેવાની. એની ઉપર શું આપેલું છે? બ ગડે બે આપેલા છે. બ ગડે બે, તો આપણે શું કરીશું? અહીંયા લખીશું બ ગડે બે, બરાબર, બરાબર ને. ચલો હવે આપણે આ બે લખ્યા ને, તો બે પર આંગળી મૂકીશું એકડામાં. તો આ રહ્યો બગડો. બગડાની ઉપર શું આપેલો છે? આ એકડે એક. તો આપણે એ એકડો અહીંયા લખી નાખીશું. થઈ ગયું આપણું બીજું રીતે? ચલો આ પણ થઈ ગયું, આ પણ થઈ ગયું. હવે આપણે નીચે આવ્યા. હવે આ શું છે? આઠ અડે આઠ. એની પહેલાં શું લખેલું છે? સાત અડે સાત, બરાબર. તો આપણે જોઈશું સાત પર આંગળી મૂકીશું. તો આ રહ્યો છે સાત. તો હવે સાતની ઉપર શું દેખાય છે? છ ગડે છ. તો એ છગડો આપણે અહીંયા લખી નાખવાનું. હવે આપણે અહીંયા છ લખ્યા છે ને, તો એ છ જોવાના. તો ક્યાં છે? આ રહ્યો છે છગડો. હવે છની ઉપર મેં આ માંગળી મૂકી, એની ઉપર શું આપેલું છે? પાંચ આપેલા છે આ. તો એ પાંચ આપણે અહીંયા લખવાના, લખી નાખ્યા. હવે આ પાંચ લખ્યા ને, એ પાંચ જોવાના. તો આ પાંચ, તો પાંચ ક્યાં અહીંયા? આ રહ્યા છે. તો પાંચ પર આંગળી મૂકી, એની ઉપર શું આપેલું છે? ચો ગડે ચાર. તો આપણે એ ચાર અહીંયા લખી નાખીશું. થઈ ગયું? ચલો હવે નીચે આવ્યા. જો આ શું છે? અગિયારથી વીસમાં આપણે આમાં નીચે જોઈશું. હવે બે એકડા અગિયાર છે,
એની પહેલાં શું આપેલું છે? દસ છે, છે તો આપણે અગિયાર, એની પહેલાં આપણે દસ હતું તો દસ પર આંગળી મૂકીશું. એની ઉપર શું આપેલું છે? નવ વડે નવ, બરાબર. તો અહીંયા આપણે લખીશું નવ વડે નવ, બરાબર. તો મેં નવ લખ્યા ને, તો એ નવ પર આપણે આંગળી મૂકીશું. આ રહ્યા છે એકડામાં, તો નવ વડે નવની પર આંગળી મૂકી, એની ઉપર શું આપેલું છે? આઠ અડે આઠ, તો આપણે અહીંયા લખીશું આઠ અડે આઠ. થયું? હવે આઠ લખ્યા એટલે આપણે આઠ જ જોવા પડે, તો આઠ જોયા, આ રહ્યા. હવે એની ઉપર શું આપેલું છે? સાત અડે સાત. થયું? તો અહીંયા આપણે લખીશું સાત અડે સાત. જોયું? આમાં પણ ઉપર જ જોવાનું છે. ચલો હવે નીચે શું આવ્યા? એકડ પાછળ પંદર, એકડ ચોગળ ચૌદ, બરાબર. તો ચૌદ છે ને, તો એ ચૌદની ઉપર આપણે અહીંયા આંગળી મૂકીશું. ક્યાં છે? ક્યાં છે? આ રહ્યા છે. એકડ ચોગળ ચૌદ પર આંગળી મૂકી. હવે એની ઉપર શું આપેલું છે? એકડ તગડ તેર, બરાબર. તો આપણે શું લખીશું? અહીંયા એકડ તગડ તેર લખીશું. ચલો હવે તેર લખ્યા ને, હવે તેરની ઉપર આંગળી રાખવાની. જો આમને આમ રાખશો તો તરત મળી જશે. હવે તેર ક્યાં છે? આ રહ્યા છે. હવે તેરની ઉપર શું આપેલું છે? એકડ બગડ બાર આપેલા છે, તો બાર લખીશું અહીંયા. થયું? હવે આ બાર લખ્યા ને, તો બાર પર આંગળી મૂકવાની, આ રહ્યા છે. હવે બારની ઉપર શું આપેલું છે? બે એકડા અગિયાર, તો આપણે તરત અહીંયા બે એકડા અગિયાર લખીશું. લખી નાખ્યા ને, જો આમાં પણ આપણે ઉપર જોયું એકડામાં, આમાં પણ ઉપર જોયું. જોયું? હવે જે ત્રીજો પ્રશ્ન છે ને, નાની સંખ્યા પર ગોળ કરો, એમાં પણ આપણે ઉપર જોવાનું છે. તો ચલો પાછળ આપ્યું છે, જુઓ સૂચના શું છે. નાની સંખ્યા પર ગોળ કરો, આમાં આપણે એકડા લખવા પડશે, કેમ કે મારું પાનું ફરી ગયું. તો આપણે ફરીથી એકડા લખીશું. જોજો હો તમે, તે હું ઠીક ઉપરથી લખીશ એટલે નીચે દેખાય તમને. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાછળે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવ વડે નવ, એકડે મીંડે દસ, બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતર સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડે ને મીંડે વીસ. તમને દેખાય છે? દેખાય છે ને? ચાલો તો આપણે એમાં જોવાનું છે. તો નાની સંખ્યા પર ગોળ કરો, તો સામસામે બે સંખ્યા આપેલી છે. જુઓ આ રીતે પણ આપેલી હોય અને આમ બોક્સમાં પણ આપેલી હોય, તો આપણને બંને રીત એક જ છે. રીત તો આપણી સરખી છે, ફક્ત ખાનામાં છે, બરાબર. તો જુઓ આ ચોગડે ચાર છે અને પાંચડે પાંચ, પાંચડે પાંચ ને ચોગડે ચાર છે, તો એ બે વસ્તુ આપણે એકડામાં જોઈશું. તો જુઓ પહેલાં પાંચ આપ્યો છે અને પછી ચાર આપ્યા છે. તો જુઓ ચાર અને પાંચ, એવું નહીં કે પહેલાં પાંચડો નથી આપ્યા હોય, એ પ્રમાણે આપણે જોઈશું. અહીંયા ચોગડે ચાર ઉપર છે અને પાછળે પાંચ, તો આપણે બે પર આ માંગળી મૂકીશું અને જોઈશું કે પાંચ ઉપર છે કે ચાર ઉપર છે. તો જે ઉપર હોય એની પર આપણે ગોળ કરવાનું છે. તો જુઓ પાંચની ઉપર ચાર આપેલા છે, તો ચાર પહેલાં કહેવાય ને, ચોગડો પહેલો આવ્યો છે. તો આપણે શું કરીશું? ચોગડે ચાર પર ગોળ કરીશું. થઈ ગયું? આવી રીતે જે ઉપર જોઈએ ને એમાં જે પહેલાં આવે ને એના પર આપણે ગોળ કરવાનું છે. ચલો હવે નીચે શું આપ્યું છે? સાત અડે સાત, આઠ અડે આઠ, બરાબર. તો સાત અને આઠ આપણે જોઈશું. તો જુઓ આમાં પણ આપણે જોઈશું આવી જ રીતે, આ સાત છે અને આઠ છે, તો આઠ ઉપર છે કે સાત ઉપર છે જોઈશું ને. તો જુઓ શું ઉપર દેખાય તમને? આઠ કે સાત? તો સાત આપેલા છે, કેમ કે સાત તો આઠની નીચે છે, ના તો આઠની ઉપર છે, બરાબર. તો સાત ઉપર છે એટલે આપણે શું કરીશું? સાતની ઉપર ગોળ કરીશું. ચલો હવે અહીંયા શું આપ્યું છે? એકડે મીંડે દસ અને ત ગળે ત્રણ, બરાબર. તો જુઓ ત્રણ ક્યાં છે? ઠેક ઉપર, અને દસ ક્યાં છે? નીચે. તો આટલી બધી જગ્યા છે તો સૌથી પહેલાં શું આવ્યું દેખાય? દસ તો નીચે છે અને ઉપર ત્રણ છે, છે ને. ગેપ વધારે હોય, જગ્યા હોય, અંક વધારે વચ્ચે હોય તો ખબર પડી જાય કે પહેલાં તો તગડો આપ્યો છે અને દસ તો નીચે આપ્યા છે, એ તો પહેલો કોણ કહેવાય? તગડે ત્રણ. તો આપણે એ ત્રણ પર ગોળ કરી દઈશું. થયું? ચલો હવે અહીંયા શું આપ્યું છે? આઠ અડે આઠ, નવ વડે નવ, બરાબર. તો આઠ અને નવ જોઈશું. તો ક્યાં છે? આ રહ્યા છે. આઠ અડે આઠ ને નવ વડે નવ, આપણે એ જ જોવાનું કે નવ પહેલાં છે કે આઠ પહેલાં. તો નવ નીચે છે અને નવની ઉપર શું આપેલો છે? આઠ અડે આઠ. તો આઠ ઉપર કહેવાય ને, નવની ઉપર આઠ કહેવાય ને, તો એ આઠ પર આપણે અહીંયા શું કરીશું? ગોળ કરી દઈશું. થઈ ગયું? હવે જુઓ એકડે એક અને બગડે
બે, તો આપણે એકડામ જોઈશું આ બાજુ કે એકડો પહેલો છે કે બગડો, તો તમને તરત ખબર પડી જાય કે એકડાથી શરૂઆત થાય એટલે એકડો પહેલો આવે, તો બે તો નીચે છે અને એક ઉપર છે એની ઉપર, તો પહેલું શું આવે એકડે એક, તો તરત જ અહીંયા ગોળ કરી દેવાનું. જુઓ હવે બધા થઈ ગયા ને, હવે આપણે આ બાજુ કરીશું. જુઓ હવે આ છે 11 થી 20માં છે, તો જુઓ આ બે એકડા 11 છે અને આ એકડ બગડ 12 છે, તો આ બેમાં જે ઉપર આવે ને પહેલું એના પર આપણે ગોળ કરવાનું છે. તો જુઓ આ રે બે એકડા 11 છે અને એકડ બગડ 12 છે, તો તમને પહેલાં શું દેખાય છે, એકડ બગડ 12 કે બે એકડા 11, તો 11 દેખાય ને, એની 12ની ઉપર તો 11 આપેલા છે એટલે પહેલાં કહેવાય, તો એની પર આપણે શું કરી દઈશું ગોળ. થઈ ગયું? ચલો હવે નીચે શું આપ્યું છે, એકડ પાછળ 15 આપેલું છે અને અહીંયા શું આપ્યું છે બગડીને મીંડે 20, બરાબર. તો હવે જોઈશું 15 પહેલાં આવે કે 20 પહેલાં આવે, તો 15 શોધીશું ક્યાં છે, ક્યાં છે, આ રહે છે 15 અહીંયા છે અને 20 છેલ્લા છે નીચે. તો ચલો શું ઉપર આવે કે 20 પહેલાં લખેલા છે કે 15 પહેલાં લખેલા છે, ઉપર જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ 20 નથી ઉપર 15 આપેલા છે ને, તો શું કરીશું એ 15 પહેલાં છે એટલે એની પર આપણે ગોળ કરી દઈશું. તો જુઓ મેં કરી દીધું ને, તરત કરી દેવાનું. ચલો હવે નીચે આવ્યા, એકડ તગડ 13 અને 6 ગડે 6 થયું, તો આપણે એ બેમાં જોઈશું કે 6 ગડે 6 ક્યાં છે, અહીંયા જે મળે પહેલાં જોવાનું છે કે છગડો તો ઉપર જ હોય, તો 6 આ રહ્યા અને એકડ તગડ 13 આ રહ્યા. જો કેટલો બધો ગેપ છે, છગડો ઠીક ઉપર દેખાય છે અને એકડ તગડ 13 અહીંયા નીચે દેખાય છે, એટલે તરત ખબર પડી જાય કે 13 નીચે છે અને છગડે 6 ઉપર છે, એટલે પહેલાં જે આવે એ સંખ્યા પર આપણે ગોળ કરવાનું. થઈ ગયું 6 પર ગોળ. ચલો હવે શું આપ્યું છે, એકડ પાછળ 15 અને એકડ ચોગડ 14 થયું, તો હવે 15 અને 14 શોધીશું ક્યાં છે, આ રહ્યા છે ઉપર નીચે. તો જોવાનું આ એકડ ચોગડ 14 છે, આ એકડ પાછળ 15 છે, તો 15 પહેલાં ઉપર લખેલા છે કે 14 ઉપર લખેલા છે, જો છે ને, જો 15 તો આ નીચે છે, એની ઉપર શું આપેલું છે એકડ ચોગડ 14, એટલે ઉપરની સંખ્યા નાની કહેવાય, તો આપણે એની પર ગોળ કરી દઈશું. થઈ ગયું? ચલો હવે અહીંયા શું આપ્યું છે, એકડ આઠડ 18 અને એકડ સાતડ 17 થયું, તો આપણે શું કરીશું હવે બેને શોધીશું અને ગોળ કરીશું. તો 18 ક્યાં છે, આ છે, અને 17 ક્યાં છે, આ છે ને, બે જોડે જોડે આપેલા છે, તો જોડે આપેલા હોય એમાં જે સૌથી ઉપર હોય એની ઉપર સૌથી ઉપર નહીં એટલે એની ઉપર, આની ઉપર થયું, તો એકડ આઠડ 18 અહીંયા છે, એની ઉપર આપેલા છે એકડ સાતડ 17, બરાબર, તો એ 17 પહેલાં કહેવાય ને, તો શું કરીશું અહીંની ઉપર ગોળ કરીશું. બસ આ જ રીત છે, ત્રણેય પ્રશ્નમાં આપણે એક જ રીતનો ઉપયોગ કર્યો છે જેથી જલ્દી આવડી જાય ને, ત્રણે ત્રણ પ્રશ્ન એક આવડે એટલે બધા પ્રશ્ન તમને આવડી જાય, બરાબર. બહુ વાર લાગી ને હે ને, પણ આ પ્રશ્ન શાંતિથી કરે તો તમારા મગજમાં ઉતરી જાય, ઉતાવળ કરીએ તો આ પ્રશ્ન તમને આવડે નહીં, બરાબર ને, બધું ભેગું થઈ જાય કે શું કરવાનું. એટલે આજે પ્રશ્ન જ્યારે કરો ને તમે, ત્યારે તમારે શાંતિથી કરવાના છે, જો શાંતિથી નહીં કરો ને તો આ પ્રશ્નમાં તમને ભૂલ પડશે, પણ આપણે એવું કરવાનું નહીં. જે શીખીએ એ કેવું શીખીએ ખબર છે, ગમે ત્યારે આપણને કોઈ કહે ને કે આ કર, તો આપણને આવડી જાય, આપણી ભૂલ પડે નહીં, એટલે આની પાછળ તમારે થોડીક મહેનત કરવી પડશે. બીજા પ્રશ્નો તો સહેલા છે કે આપણે પછી શબ્દ વાપરીએ તો તરત આવડી જાય બોલતા, પણ આપણને આ પ્રશ્નમાં ઉપર બોલવાનું છે કે પહેલાં બોલવાનું છે, તો શું થાય એ બોલવું પડે, ને આપણે ભૂલી જઈએ તો શું થાય, પછી બોલીએ તો ખોટું પડી જાય, બરાબર ને. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો કે ઉપર બોલવાનું છે. બસ આજે થાકી ગયા ને આ પ્રશ્નમાં, હું હવે બીજું કરાવીશ તો તમને ભૂલી જશો, તો ફક્ત આપણે આજે એક નવી લાઈન કરવાની છે, પણ એ હું તમને હવે કાલે કરાવીશ, બરાબર, પછી કરાવીશ જ્યારે આવશે ને ગણિતનો પીડીએફ ત્યારે, બરાબર. બસ તો આજે આટલું જ તમારે આટલું જ કરવાનું છે, પણ લેસનમાં જો હું તમને લેસનમાં આપી દઉં કે આ જે પ્રશ્ન આપણે કરાય ને, આગળની સંખ્યા, ઉતરતો ક્રમ અને આ નાની સંખ્યા, બરાબર, તો એ ત્રણેય પ્રશ્ન તમે ઘરે કરજો. જો આની પાછળ થોડીક મહેનત કરશો ને તો આ રીતે તમને રમતા રમતા આવડી જશે, બરાબર. તો ચલો હવે આપણે આજે આટલું જ ભણીશું, હવે કાલે મળીશું, બાય.